મોહન પઢિયાર લખો અને મારી ચેનલ સર્ચ કરો અને જો મારા લેક્ચર પસંદ આવે તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને હા બેલ બટન જરૂર દબાવજો. સ્વિચ જ્યારે ઓન અવસ્થામાં હોય ત્યારે પ્રવાહને પસાર થવા દે છે અને જ્યારે ઓફ અવસ્થામાં હોય છે ત્યારે પ્રવાહને પસાર થવા દેતો નથી. આ જ બાબતને આપણે આ સંદર્ભમાં પણ કહી શકીએ કે સ્વિચ જયારે ઓન હોય ત્યારે એનો અવરોધ ઓછો બિલકુલ નહીવત હોય છે એટલે પ્રવાહ આસાનીથી પસાર થાય છે અને જયારે સ્વિચ ઓફ પોઝિશનમાં હોય ત્યારે એનો અવરોધ અનંત હોય છે એટલે એમાંથી પ્રવાહ પસાર થતો નથી, મતલબ ચાર્જીસ ફ્લો થઈ શકતા નથી. હવે આવી જ રચના આપણે ટ્રાન્ઝિસ્ટરની મદદથી પણ સાકાર કરી શકીએ છીએ. ટ્રાન્ઝિસ્ટરની મદદથી સ્વિચનું કાર્ય કરવું હોય તો એક વિશિષ્ટ પ્રકારનો પરિપથ બનાવવામાં આવે છે. તો આજનો આપણો ટોપિક છે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ. વાસ્તવમાં કોમન એમિટર એમ્પ્લીફાયર તમે જોયું છે, બસ કોમન એમિટર એમ્પ્લીફાયરમાં પરિપથ હતો, એમાં થોડો ફેરફાર કરીએ તો ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ થાય એ પ્રકારની રચના સાકાર કરી શકાય છે. તો આપણે ટ્રાન્ઝિસ્ટરના સ્વિચ તરીકે ઉપયોગ કરવા માટે કયા પ્રકારના પરિપથની ગોઠવણ કરવી પડે અને વાસ્તવમાં એની અંદર એક્શન શું થાય છે, કામ શું થાય છે. કારણ કે ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે ઉપયોગ થાય તમે તમારી બુકમાં આપેલી માહિતી 10 વખત વાંચશો તોય તમને ખ્યાલ નહીં આવે, બાકી એની અંદરનું એક્શન સમજશો તો જ તમને ખ્યાલ આવશે કે વાસ્તવમાં પરિસ્થિતિ શું થાય છે. તો આપણે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ થાય એના પરિપથને પહેલા સમજી લઈએ. સૌપ્રથમ આપણે ટ્રાન્ઝિસ્ટર બનાવીશું. ટ્રાન્ઝિસ્ટર આપણે આઈડિયલી કયો ટ્રાન્ઝિસ્ટર લઈએ છીએ? એનપીએન ટ્રાન્ઝિસ્ટર, રાઈટ? વારંવાર કહું છું કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર કેમ લેવામાં આવે છે, બરાબર? ઓકે, એમિટરને આપણે શું કરી દઈશું? કોમન કરી દઈશું. હવે અહીંયા આગળ યાદ રાખીશું આપણે કે જે પરિપથ છે આપણને ગુજરાત બોર્ડની બુકમાં જે આપે છે એ પરિપથ અને હું તમને બાજુમાં એ પણ એક્શન માટેનો પરિપથ દોરીને બતાવું, બંને સેમ જ છે, કોઈ ફરક નથી. વાસ્તવમાં જે અહીંયાથી આઉટપુટ લેવામાં આવે છે અને અહીંયાથી આઉટપુટ લેવામાં આવે છે, ધીસ ઇઝ આઉટપુટ, આઉટપુટ ઇનપુટમાં યાદ રાખીશું આપણે અવરોધ છે ને એ અવરોધ આરબી અહીંયા ફિટ કરીશું અને ઇનપુટ અહીંયાથી આપીશો આઈ ઓબ્લિક પી. ઓકે, હવે આપણા આજે એક છેડો છે ગ્રાઉન્ડિંગ છે, આ છેડાને આપણે કોમન કરીએ છીએ એટલે કેટલીક જગ્યાએ આપણે એને ગ્રાઉન્ડિંગ પણ દર્શાવીએ છીએ. ગ્રાઉન્ડિંગ નો અર્થ એવો થયો કે એને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરેલો છે. અહીંયા આગળ લોડ રેઝિસ્ટન્સ, આપણે ગુજરાત બોર્ડની બુકમાં લોડ રેઝિસ્ટન્સ કેવો છે અને એની ઉપર આપણને બેટરી આપી દીધી છે, વીસીસી નો પોઝિટિવ છેડો આપી દીધો છે. સામાન્ય રીતે તમે જાણો છો કે બેટરી ડીસી પ્રવાહ આપે છે, ડીસી પ્રવાહ માટે એના એક જ ટર્મિનલની જરૂર પડે છે, બંને ટર્મિનલની જરૂર પડતી નથી.
તો એક ટર્મિનલ નો ઉપયોગ કર્યો છે, બીજા ટર્મિનલ ગ્રાઉન્ડિંગ કર્યો છે. ગ્રાઉન્ડિંગ કરવો એનો અર્થ એવો થયો કે અહીંયાથી અને બીજો ટર્મિનલ નેગેટિવ ટર્મિનલ લીધો. ધારો કે પોઝિટિવ ટર્મિનલ છે તો એક નેગેટિવ ટર્મિનલ લઈ અને એને આની સાથે જોડી દીધો. ઓકે, ગ્રાઉન્ડિંગ કરવાનો અર્થ શું થયો? ગ્રાઉન્ડ સાથે જોડી દીધો. વાસ્તવમાં આવી રચના છે, આપણી બુકની અંદર આ રચના છે નહીં, સીધે સીધે એક જ દર્શાવે છે પોઈન્ટ, તો વાંધો નહીં. તો એક પોઈન્ટ દર્શાવે છે, એનો અર્થ શું થયો કે બીજો પોઈન્ટ છે ને એ પોઈન્ટ એ આ પ્રમાણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે. એટલી વાત સમજી લઈશું આપણે. ઓકે, ધેન ધીસ ઇઝ VCC વિથ પોઝિટિવ ડિરેક્શન એન્ડ ધીસ ઇઝ લોડ રેઝિસ્ટન્સ RL. આ રચના આવીને આવી જ છે, તમને સમજાવી દઉં. શોર્ટમાં બાજુમાં એક રફ આકૃતિ દોરું છું જેના આધારે તમને આ સર્કિટ સમજાઈ જશે. ઇનપુટમાં કોઈ ફેરફાર નથી, આઉટપુટની જે સર્કિટ છે એ સર્કિટમાં કેવા પ્રકારની રચના છે એ જ રચના છે. સમજીશું આપણે. કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર આપણે જે રચના દોરતા હતા એની જ છે. ધીસ ઇઝ RL, યાદ છે ને? અહીંયા ફક્ત RB બહાર છે. ઓકે, ઇનપુટ સિગ્નલ આપીશું અને આ અહીંયા આપણને શું મળશે? આઉટપુટ સિગ્નલ મળશે. ધેટ્સ ઇટ. બોલો, આમાં આમાં શું ફરક છે? સમજી લઈએ. બેટરીના પહેલા અને RL ના પહેલા આઉટપુટ, તો RL ના પહેલા આઉટપુટ બરાબર, પછી RL છે તો પછી RL છે, પછી પોઝિટિવ ડિરેક્શન છે, પોઝિટિવ અને નેગેટિવ નથી એટલે એને શું કહી દીધો? હમણાં મેં બતાવ્યું પ્રમાણે ગ્રાઉન્ડિંગ કહી દીધો. સેમ છે, કોઈ ફરક નથી બરાબર, પણ બિનજરૂરી ભાગને કાઢી નાખ્યો છે. એ બિનજરૂરી ભાગની જરૂર નથી એટલે એને શું કર્યું છે? કાઢી નાખ્યો છે. તો આપણે આકૃતિને યાદ રાખશો તમે, આ આકૃતિ એ જ છે જે તમે આઉટપુટ માટે કોમન એમ્પ્લીફાયરમાં દોરતા હતા ને, એની એ જ છે, આમાં કોઈ ફરક નથી. ઓકે, તો આ આકૃતિ માંથી આ આકૃતિ આપણે યાદ રાખીશું. આ સર્કિટ ડાયાગ્રામને, આ સર્કિટ ડાયાગ્રામ તમે સમજો છો કે આ અને આ બંને સેમ જ છે, કોઈ ફરક નથી, કોઈ અલગ નથી. આપણે કોમન એમિટર એમ્પ્લીફાયરમાં આ જ પ્રકારની આઉટપુટ દોરતા હતા ને, તો અહીંયા જે આઉટપુટ નો ટર્મિનલ છે એ RL પહેલા છે, તો અહીંયા પણ આઉટપુટ નો ટર્મિનલ RL ની પહેલા જ છે. એના પછી એની સાથે જોડેલો RL અને VCC, તો RL અને આ લઈશું VCC. VCC નો બીજો ટર્મિનલ ક્યાં આપી દીધો? ગ્રાઉન્ડિંગમાં. તો આપણે અહીંયા હમણાં જ કહ્યું કે અહીંયાથી લઈને બીજો શું કર્યું હતું? ગ્રાઉન્ડિંગમાં આપી દીધો બરાબર. તો સેમ છે સર્કિટ ડાયાગ્રામ, આપણી સર્કિટ ડાયાગ્રામમાં કોઈ ફરક નથી, માત્ર ને માત્ર બિનજરૂરી ભાગ કાઢી અને આનો ઉપયોગ કરેલો છે. ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવી ગયા ને? તો હવે આને આપણે નહીં કરીએ, આનો ઉપયોગ કરીશું. પણ છે વાસ્તવમાં આ રિયલ સર્કિટ છે, હજુ એની સરળ સર્કિટ બનાવીશું આપણે. તો આ થઈ ગયો ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ કરવા માટેનો પરિપથ. વાસ્તવમાં કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર જ છે, પણ અહીંયા કોમન એમિટર જે એમ્પ્લીફાયર પરિપથ ને આમાં એક ફરક છે. શું? તો કે કોમન એમિટર પરિપથમાં અવરોધ બેટરીની સાથે હતો ને અહીંયા, જ્યારે અહીંયા અવરોધ બેટરીની પહેલા છે અને સમાંતર છે. આ એક મેઇન ફરક છે. આ તરફ તો એની જ રચના છે, આ તરફની રચનામાં અવરોધ અહીંયા આવતો હતો ને, આપણે તમને યાદ હશે તો અહીંયા અવરોધ આવતો હતો, પછી અહીંયા શું આવતી હતી? બેટરી આવતી હતી. પણ હવે આ અવરોધને ક્યાં લઈ લીધો છે? અહીંયા, અને અહીંયા ઇનપુટ માટે તમારો જે વોલ્ટેજ છે એના માટેની વ્યવસ્થા કરે છે. ઓકે, તો ધીસ ઇઝ સેમ થિંગ. તમે અહીંયા આગળ કોમન એમિટર પરિપથ પ્રમાણે યાદ રાખશો, ને આ સર્કિટ માં બિનજરૂરી ભાગ કાઢેલો છે એટલે કોઈ અલગ સર્કિટ નથી. જે કોમન એમિટર એમ્પ્લીફાયરમાં હતી એ પ્રકારની સર્કિટ છે, અલગ સર્કિટ નથી, જોડાણ પણ કોમન એમિટરનું જ છે. હવે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ કઈ રીતે થશે? તો ટ્રાન્ઝિસ્ટરના સ્વિચ તરીકે ઉપયોગ કરતા પહેલા આપણે એની આ રચનાઓને યાદ કરી લઈએ.
અહીં આપણે માની લો કે ઇનપુટ માટે જે વીઆઈ આપીએ છીએ બેટરી, એનો આ તરફ પોઝિટિવ છેડો અને આ તરફ નેગેટિવ છેડો છે, તો પ્રવાહ આઈબી કઈ તરફ જશે? આ તરફ જશે. આઈબી શામાંથી પસાર થશે? આરબી માંથી પસાર થશે. ઓકે, ધીસ ઇઝ આઈબી. હવે અહીંયા આગળ બેટરી છે, બેટરીમાંથી શું પસાર થશે? આઈસી. શામાંથી પસાર થશે? આરએલ માંથી. તો અહીંયા જે વહે છે એ શું વહે છે? આઈસી. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? વીસીઈ. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીબીઈ. આ બાબત સામાન્ય જ છે, આમાં કોઈ અલગ વાત નથી. બોલો, અહીંયાથી પ્રવાહ બહાર આવશે કે અંદર જશે? બહાર આવશે. તો અહીંયાના પ્રવાહને આપણે બહાર દર્શાવીએ છીએ, જેને આઈ તરીકે પણ લઈએ છીએ, જો કે આનો આપણા આ પરિપથમાં ઉપયોગ થતો નથી. તો અહીંયા આગળ જે ગોઠવણ છે, ગોઠવણનું વર્ણન તમારે કરી દેવાનું. આકૃતિમાં કોમન એમીટર એમ્પ્લીફાયરનો પરિપથ દર્શાવેલ છે. આ કોમન એમીટર એમ્પ્લીફાયરના પરિપથમાં બેટરી વીસીસી સાથે આરએલ લોડ અવરોધ જોડેલો છે. આઉટપુટની રચના કરેલ છે. અહીંયા વીઆઈ ઇનપુટ છે. વહેતો પ્રવાહ આઈબીએ શામાંથી પસાર થાય છે? આરબી માંથી પસાર થાય છે. આ બાબતને યાદ રાખશો. હવે એના ઇક્વેશનને યાદ રાખીશું. ચલો, ઇનપુટ વિભાગ માટે શું યાદ રાખીશું? ચલો, ઇનપુટ વિભાગ માટે વીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? આઈબી આરબી પ્લસ વીબીઈ થશે. આ ઇનપુટ કેટલા વિભાગમાં આવે છે? એક તો અહીંયા વોલ્ટેજ ને એક આ બંને વચ્ચેનો વોલ્ટેજ. તો આપણે એને લખીશું આઈબી આરબી પ્લસ વીબીઈ. ધીસ ઇઝ ઇક્વેશન નંબર વન. ઓકે, ઇનપુટ વિભાગ માટે, કારણ કે આ કિર્ચોફનો નિયમ લઈએ તો પણ ચાલે. ઇનપુટ વિભાગ માટે કિર્ચોફનો નિયમ લેતા માટે લઈએ. ચલો, આઉટપુટ વિભાગ માટે કિર્ચોફનો બીજો નિયમ લેતા બોલો શું લખી શકીએ? વીસીસી, અહીંયાથી સ્ટાર્ટ થાય છે, વીસીસી બરાબર આઈસીઆરએલ પ્લસ વીસીઈ. ઓકે, તો શું લખીશું? વીસીસી બરાબર આઈસીઆરએલ પ્લસ વીસીઈ. આપણે શું જોઈએ છે? વીસીઈ જોઈએ છે, કારણ કે આઉટપુટ તરીકે છે. વીસી ક્યાંથી લીધેલો છે? આઉટપુટ લીધેલો છે. તો વીસીઈ ઇઝ ઇક્વલ્સ ટુ વીસીસી માઇનસ આઈસીઆરએલ. Therefore, output voltage VO is equals to VCC minus ICRL. This is equation number 2. Okay? ખ્યાલ આવે છે? આ તો સિમ્પલ વાત થઈ. હવે ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે ઉપયોગ ક્યારે આવે? ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે ઉપયોગ ક્યારે આવે? તો એના માટેની બે બાબતોને યાદ રાખીશું. આ બે બાબતોમાં પહેલી બાબત, એની અંદર એક્શન શું થાય છે? એના અંદર એક્શન શું થાય છે? તો જે એક્શન થાય છે કાર્યપદ્ધતિ, એ કાર્યપદ્ધતિને આપણે સમજીએ. ટ્રાન્ઝિસ્ટરની અંદર એક્શન શું થાય છે? વોટ ઇઝ એક્શન ઇનસાઇડ ધ ટ્રાન્ઝિસ્ટર? ધેન વી આર ગોઈંગ ટુ ડ્રો ધ ટ્રાન્ઝિસ્ટર. એક્શન સમજવા માટે ટ્રાન્ઝિસ્ટરની ઇન્ટરનલ સિચ્યુએશન જોવી પડશે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર શું થાય છે. તો ધીસ ઇઝ ટ્રાન્ઝિસ્ટર. વી નો વેરી વેલ વી આર યુઝિંગ વિચ ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટર? એનપીએન ટ્રાન્ઝિસ્ટર. ઓકે,
ट्रांजिस्टर ना कितना पार्ट्स होए छे थ्री पार्ट्स व्हिच टाइप ऑफ देयर दे आर यस एमिटर बेस एंड कलेक्टर ओके दिस इज एमिटर दिस इज बेस एंड दिस इज कलेक्टर एनपीएन एनपीएन व्हाट वुड बी द एक्शन ड्यूरिंग एनपीएन मेजोरिटी चार्ज कैरियर शू हे यहां आगे बन्ने तरफ यस मुक्त इलेक्ट्रॉन तो मुक्त इलेक्ट्रॉन बना भी लीए वास्तव में अंदर था तो एक्शन समझवानो छे कॉन्सेप्चुअल कॉन्सेप्ट समझो ना नो तो तमे समझी जसो અહીંયા પણ આપણે મુક્ત ઇલેક્ટ્રોન બનાવી દઈએ આ જે ડેશ છે આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે એવું માની લઈએ આપણે અને વચ્ચે શું કરીએ હોલ્સ બનાવી દઈએ મેજોરિટી ચાર્જ કરીએ અહીંયા શું છે હોલ્સ છે અહીંયા હોલ્સ છે પણ કેવા છે માઇનોરિટી માઇનોરિટી ચાર્જ કરી રહ્યો હોલ્સ છે ઓકે ટ્રાન્ઝિસ્ટરનું ફોર્મેશન થાય ને ત્યારે એમાં બે પ્રકારના જંકશન હોય આ જંકશનને આપણે એમિટર જંકશન કહીએ છીએ આ જંકશનને આપણે બેઝ જંકશન કહીએ છીએ બરાબર કલેક્ટર જંકશન કહીએ છીએ આને એમિટર જંકશન કહીએ છીએ આને કલેક્ટર જંકશન કહીશું તો આ જંકશન પણ શું થશે तो जंक्शन पासे बनने बाजू डिप्लेशन लेयर तो बनसे बनसे ट्रांजिस्टर नु फॉर्मेशन थाय त्यारे डिप्लेशन लेयर तो बने तो डिप्लेशन लेयर बने हवे आपणे एम आ सर्किट प्रमाणे एनु जोडाण करी दईए तो एमिटर ने आपणे शुं राखीशुं बेज साथे जोडाण करीए तो एमिटर नु बेज साथे जोडाण कर्युं दिस इज वन बेटरी ओके इनपुट बेटरी એમિટરનો કોની સાથે જોડાણ કરીએ બેઝ સાથે જોડાણ કરીએ તો એમિટરનો બેઝ સાથે જોડાણ કરવા માટે આપણે જે બેટરી વાપરીએ છીએ એ બેટરીને બીઆઈ કહીએ જે ઇનપુટ છે ઓકે અહીંયા જે આપણે આપીએ છીએ ઇનપુટ બેટરી પોઝિટિવ નેગેટિવ હવે ઇનપુટ બેટરીના પહેલા આવે છે રેઝિસ્ટન્સ આવે છે તો આપણે એ રેઝિસ્ટન્સને અહીંયા આગળ જોડી દઈએ બેઝના પહેલા રેઝિસ્ટન્સ આવે છે તો રેઝિસ્ટન્સને આપણે અહીંયા આગળ બનાવી દઈએ ધીસ ઇઝ આર બી કારણ કે એક્શન સમજવું હશે તો સાદી સાદી આકૃતિ આપણે સમજવી પડશે પછી કલેક્ટરમાંથી એક છેડો લઈએ કલેક્ટરમાંથી એક છેડો લઈશું એને ક્યાં લઈ જઈએ તો કે આઈસી આરએલ અહીંયા જોડીએ આપણે આરએલ જોડીએ પછી આની સાથે શું જોડીશું પોઝિટિવ નેગેટિવ અને એને કોમનમાં આપવાનું છે તો કોમન આપણે શું રાખ્યું છે એમિટર કોમન રાખ્યું છે તો એમિટર સાથે જોડી દીધો ઓકે એમિટર સાથે જોડી દીધો કારણ કે અહીંયા જે કનેક્ટર નથી આ પોઝિટિવ છે આ નેગેટિવ છે જે કનેક્ટર નથી એ વાસ્તવમાં કનેક્ટર કોની સાથે જોડાયેલો છે એમિટર સાથે જોડાયેલો છે ધીસ ઇઝ ફ્રોમ કલેક્ટર ટુ એમિટર ટુ એમિટર વચ્ચે શું આવ્યું આરએલ આવ્યો અને શું આવ્યું વીસીસી આવ્યો વીસીસી નો શું થશે પોઝિટિવ નેગેટિવ અહીંયા પોઝિટિવ નેગેટિવ શરૂઆતમાં ઇનપુટ ઝીરો રાખીએ ચલો પહેલો જ વિકલ્પ જો વીઆઈ બરાબર ઝીરો હોય તો વીઆઈ બરાબર ઝીરો હોય તો આઈબી ઝીરો થાય છે ને ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ છે એન સાથે યસ આ એન છે એન સાથે નેગેટિવ લઈ લઈએ અને આને પોઝિટિવ લઈ લઈએ એમિટર જંકશન ફોરવર્ડ બાયસમાં અને કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં ઓકે તો આ રીતે આ સિદ્ધાંત બધે જ પડા છે પોઝિટિવ નેગેટિવ કરેક્ટ કરી લીધું આપણે ઓકે અહીંયા પણ એ જ પ્રમાણે છે જો એમિટર જંકશન ફોરવર્ડ બાયસમાં તો બેઝ પોઝિટિવ છે
તો પોઝિટિવ નેગેટિવ ઓકે VI બરાબર 0 હોય તો આ ઇનપુટ બરાબર 0 છે ઇનપુટ બરાબર 0 છે તો શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે એનું આર્યા ડેપ્લેશન લેયર રચાય અહીંયા એક ડેપ્લેશન લેયર શું થશે રચાશે તમે જોજો એક્શન જે થાય છે એ ખાસ જોજો ડેપ્લેશન લેયર રચાશે આ ડેપ્લેશન લેયર રચાવો એનો અર્થ શું થયો ચલો આ જે ડેપ્લેશન લેયર બને છે એટલે કે એની અંદર એક બેરિયર રચાશે બરાબર જે દિશા મતલબ આ દિશા જ્યાં નેગેટિવ ચાર્જીસ વધારે છે એન સાઈડ ત્યાં શું હશે પોઝિટિવ રાઈટ બેરિયર રચાય એટલે ત્યાં શું હોય પોઝિટિવ આયન્સ અને આ તરફ શું હશે નેગેટિવ આયન્સ તો અહીંયા બેરિયર કઈ દિશામાં રચાશે પોઝિટિવ થી નેગેટિવ દિશામાં રચાશે ઓકે તો બેરિયર આ દિશામાં રચાશે ઓકે સેમ થિંગ અહીંયા પણ એવું જ થાય છે પોઝિટિવ આયન્સ કઈ બાજુ રહેશે આ તરફ રહેશે પોઝિટિવ 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 આ તરફ શું રહેશે બધા નેગેટિવ 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 અહીંયા પણ ડિપ્લેશન લેયર તો છે જ રાઈટ આ ડિપ્લેશન લેયર એનો બેરિયર કઈ તરફ રચાશે આ તરફ રચાશે આટલો જાણો છો ચલો એક પોઝિટિવ ડિરેક્શન છે એક નેગેટિવ ડિરેક્શન છે હું ઇલેક્ટ્રોનને અહીંયા મૂકીશ તો ઇલેક્ટ્રોન કઈ તરફ જશે હું વચ્ચે ઇલેક્ટ્રોનને મૂકું ઇલેક્ટ્રોન કઈ તરફ જશે યસ ઇલેક્ટ્રોન પોઝિટિવ તરફ જશે આ તમે જાણો છો ઓકે તો ઇલેક્ટ્રોન હંમેશા નેગેટિવ થી પોઝિટિવ તરફ જાય પોઝિટિવ થી નેગેટિવ તરફ ના જાય તો આ VI બરાબર 0 છે એનો અર્થ શું થયો કે ડેપ્લેશન લેયર હજુ સાજું છે તૂટ્યું નથી તમે VI વધારશો તો ફોરવર્ડ બાયસમાં છે એટલે ડેપ્લેશન લેયર નાનું થતું જશે નાનું થતું જશે અને બ્રેકડાઉન વોલ્ટેજ શું થશે બધા જ ડેપ્લેશન લેયર કટ ઇન વોલ્ટેજ ડેપ્લેશન લેયર શું થશે જતું રહેશે નોર્મલ વાહક થઈ જશે આપણે પીએન જંકશન ની ખાસિયતમાં આપણે જોઈ ગયા છીએ તો શરૂઆતમાં VI બરાબર 0 હોય તો શું થશે તો કે એમિટર જંકશનનું ડેપ્લેશન સ્તર યથાવત રહેશે ઓકે એમિટર જંકશનનું ડેપ્લેશન સ્તર યથાવત રહેશે હવે અહીંયા આપણે આ આઉટપુટ પ્રવાહની વાત કરીએ આપણે તો આઉટપુટ પ્રવાહ જોઈએ છે તો આઉટપુટ પ્રવાહમાં આપણે અહીંયા આગળ પોઝિટિવ અને નેગેટિવ વોલ્ટેજ આપ્યો તો ઇલેક્ટ્રોન શું કરશે તો કે ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરશે કરશે ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ રાઈટ તો ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરતા કરતા આમાં આવશે અહીંયાથી આ પ્રકારે ઇલેક્ટ્રોન આ દિશામાં આવશે અહીંયાથી ઇલેક્ટ્રોન આ દિશામાં આવશે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા પણ આવશે અહીંયાથી એન ટાઈપમાં એન્ટર થશે પણ એન્ટર થયા પછી આ તરફ નહીં જઈ શકે કેમ નહીં જઈ શકે કારણ કે ડેપ્લેશન બેરિયર કઈ દિશામાં છે પોઝિટિવ ટુ નેગેટિવ જ્યારે ઇલેક્ટ્રોન હંમેશા નેગેટિવ ટુ પોઝિટિવ જાય તો આ ડેપ્લેશન લેયર એને રોકશે આ ડેપ્લેશન લેયર શું કરશે એને રોકશે ડેપ્લેશન લેયર રોકશે એનો અર્થ છે ઇલેક્ટ્રોન જઈ નહીં શકે તો અહીંયાથી આવેલા ઇલેક્ટ્રોન આમાં જઈ શકતા નથી અહીંયા રોકાઈ ગયા તો શું કર્યું ટ્રાન્ઝિસ્ટર એને રોકી દીધા ને પ્રવાહને રોકવા એટલે કઈ સિચ્યુએશન થઈ ઓફ સિચ્યુએશન કઈ સિચ્યુએશન થઈ ઓફ સિચ્યુએશન ઓકે તો VI બરાબર 0 હોય તો IB વહી શકતો નથી VI બરાબર 0 હોય તો IB ન હોય IB હોય ન હોય તો VI બરાબર 0 તો ડેપ્લેશન સ્તર યથાવત રહેશે તેથી IB બરાબર શું થશે 0 થશે અહીંયા જુઓ IB બરાબર 0 હોય તો VBE બરાબર 0 થશે થશે ને ડેપ્લેશન લેયર નહીં હોય તો IB 0 હશે ને IB 0 હશે તો IB 0 હશે તો IC પણ 0 હશે બહાર પણ IC આમાં કોઈ ફેરફાર નહીં થાય તો આમાં પણ કોઈ ફેરફાર નહીં થાય
ખબર પડે છે ને? આમાં તો ફેરફાર કોના આભારે છે? આઈ બી ના આભારે. તો આઈસી બરાબર જીરો થાય. સમજી લો, આઈસી બરાબર જીરો થાય એનો અર્થ શું થયો? સમીકરણ નંબર બે માં જુઓ, વીઓ બરાબર વીસીસી મળશે, મળે છે ને? કારણ કે આઈસી બરાબર જીરો થશે તો વીઓ બરાબર વીસીસી. તો આઈસી બરાબર જીરો થાય તેથી સમીકરણ બે પરથી વીઓ બરાબર વીસીસી થાય. એનો અર્થ એવો થયો કે જેટલું આ વીસીસી નો વોલ્ટેજ છે એટલા ને એટલા આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે. એનો આઉટપુટ વોલ્ટેજમાં કોઈ ફેરફાર નથી થયો. તો આ ટ્રાન્ઝિસ્ટર કેવું થયું? ઓફ સિચ્યુએશનમાં થયું ને, કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન અંદર પસાર થવા દેતો નથી. તમારા મગજમાં જો માઇનોરિટી ચાર્જ આવે તો માઇનોરિટી ચાર્જ શું છે? હોલ છે. માની કે હોલ જંકશન ક્રોસ કરીને અહીંયા આવી જશે, શ્યોર આવી જશે, કારણ કે પોઝિટિવ થી રિપેલ થઈ નહીં આવશે. પણ અહીંયા આયા બાદ આ જંકશન ક્રોસ નહીં કરી શકે, કારણ કે આ જંકશન પર છે તો આ જંકશન ક્રોસ નહીં કરી શકે. એટલે અહીંયાથી કોઈ માઇનોરિટી ચાર્જ દ્વારા પણ કોઈ પ્રવાહ વહેશે નહીં. માઇનોરિટી ચાર્જ દ્વારા પ્રવાહ વહેશે નહીં, મતલબ ટ્રાન્ઝિસ્ટર કેવી સિચ્યુએશનમાં હશે? ઓફ સિચ્યુએશનમાં. ખબર પડે છે? વીઓ બરાબર વીસીસી થાય, મતલબ જેટલો એનો આઉટપુટ વોલ્ટ, જેટલો વીસીસી છે એટલો જ આપણને શું મળે છે? વીઓ મળે છે, આઉટપુટ વોલ્ટેજ. મતલબ આનો આજ અહીંયા મળે છે, અહીંયાનું કઈ આવ્યું જ નથી. તો ટ્રાન્ઝિસ્ટર કેવી સિચ્યુએશનમાં કહેવાય? ઓફ સિચ્યુએશનમાં કહેવાય. ટ્રાન્ઝિસ્ટર નો અવરોધ કેવો થાય? અનંત, કારણ કે અહીંયાથી નથી ઇલેક્ટ્રોન ને જવા દેતો, નથી હોલ્સ ને પસાર થવા દેતો. ટ્રાન્ઝિસ્ટર ના માઇનોરિટી ચાર્જ ને પસાર થવા દે કે ના મેજોરિટી ચાર્જ કેરિયર ને પસાર થવા દે. ઇટ મીન્સ ટ્રાન્ઝિસ્ટર અહી ઓફ સ્થિતિમાં હશે. ઓકે, તો ટ્રાન્ઝિસ્ટર ની આવી ઓફ સ્થિતિ, મતલબ સ્વિચ ની જે ઓફ સ્થિતિ હોય એ જ સ્થિતિ દર્શાવે છે, બરાબર? નાઉ વી આર હિયર ફોર સેકન્ડ ઓપ્શન. જો વીઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, જો વીઆઈ ઝીરો ન હોય, વીઆઈ ઝીરો ન હોય તો અહીંયા તમારી પરિસ્થિતિ શું થશે? ઇનપુટ કેટલી, અહીંયા સમજીએ, તમે વીઆઈ ઝીરો નથી એટલે અહીંયાથી કોઈક તમે વોલ્ટેજ મોકલ્યો, વોલ્ટેજ મોકલ્યો એટલે એ સીધે સીધો એમીટર જંકશન પાસે જશે. એમીટર જંકશનમાં ફોરવર્ડ બાયસ જોડાણમાં હોવાથી એમીટર જંકશન શું થશે? ધીરે ધીરે પાતળું થવા લાગશે. તમે 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ કરો એટલે જંકશન ધીરે ધીરે પાતળું થતા જશે. ધારો કે 0.1 વોલ્ટ, 0.2 વોલ્ટ, 0.6 વોલ્ટ સુધી પહોંચો છો અને ડેપ્લેશન સ્તર તૂટી ગયું, ડેપ્લેશન સ્તર તૂટી ગયું. તો ડેપ્લેશન સ્તર ગાયબ થતા હવે અહીંયાના ઇલેક્ટ્રોન આમ જશે, આમ જઈને જંકશન ને ક્રોસ કરી શકશે અને અહીંયાથી તો આમ જઈ શકશે. મતલબ હવે આઉટપુટ પ્રવાહને પૂર્ણ ચક્ર મળી ગયું. તો વેન યુ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો છો ત્યારે આ ડેપ્લેશન સ્તર કેવું થાય છે? તૂટી જાય છે. ડેપ્લેશન સ્તર તૂટી જાય છે એટલે અહીંયા આઉટપુટને કમ્પ્લીટલી એક સાયકલ ચક્ર મળી રહે છે અને આઉટપુટ પ્રવાહ ટ્રાન્ઝિસ્ટરમાંથી પસાર થઈ શકે છે. ખ્યાલ આવે છે? તો ઇનપુટ વોલ્ટેજ નથી તો ડેપ્લેશન સ્તર તૂટતું નથી. ઇનપુટ વોલ્ટેજ વધારીએ તો ડેપ્લેશન સ્તર ધીરે ધીરે નાનો થતો જાય છે અને એક સમય એવો આવે છે કે જયારે ડેપ્લેશન સ્તર તૂટી જાય છે, પરિણામે આઉટપુટ વોલ્ટેજ તમને ઇઝીલી કમ્પ્લીટલી મળી જાય છે. ખ્યાલ આવે છે? ધીસ ઇઝ ધ એક્શન ઇનસાઇડ ધ ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર ની અંદર જે એક્શન થાય છે સ્વિચ તરીકેનો એક્શન, એ એક્શન આ રહ્યા છે. તો આપણે નોંધી લઈએ કે જો વીઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો વીઆઈ નું મૂલ્ય વધારતા એમીટર જંકશન નું ડેપ્લેશન સ્તર ધીરે ધીરે નાનું થાય છે અને કટ ઇન વોલ્ટેજ મળતા
તૂટી જાય છે. બોલો આ સ્તર તૂટી જાય પરિણામે શું થશે? પરિણામે વીસીસી માંથી વહેતો પ્રવાહ ટ્રાન્ઝિસ્ટર માંથી પસાર થઈ શકે છે. ઓકે, વીસીસી માંથી વહેતો પ્રવાહ ટ્રાન્ઝિસ્ટર માંથી પસાર થઈ શકે છે. હવે વીસીસી માંથી વહેતો પ્રવાહ ટ્રાન્ઝિસ્ટર માંથી પસાર થઈ શકે, મતલબ વીઆઈ બરાબર શું થશે? વીસીસી થશે. ધેરફોર વીઆઈ બરાબર વીસીસી. બોલો વીઆઈ બરાબર વીસીસી થશે એનો અર્થ શું થયો? વીઆઈ ની જગ્યાએ વીસીસી મૂકીએ તો અહીંયા આગળ વીઆઈ અને વીસીસી ને સરખાવી દો એટલે આપણને લાસ્ટમાં ઇક્વેશન શું મળશે? વીસીસી બરાબર વીસીસી પ્લસ વીઓ. વીસીસી બરાબર વીસીસી પ્લસ વીઓ, ઇટ મીન્સ વીઓ વીઓ બરાબર ઝીરો. આઉટપુટ વોલ્ટેજ આપણને શું મળશે? ઝીરો મળશે. અહીંયા વીઓ બરાબર વીસીસી મળતું હતું તો ટ્રાન્ઝિસ્ટર અહીંયા આગળ જે આઉટપુટ હતો એ દર્શાવતો હતો. અહીંયા આઉટપુટ વોલ્ટેજ આપણને શું મળે છે? ઝીરો મળે છે. કહેવાનો અર્થ એવો થયો કે આ જે ઓફ સિચ્યુએશન છે વાસ્તવમાં પ્રવાહ પસાર થવા દેતો નથી, એનો આઉટપુટ વોલ્ટેજ તો એ જ પ્રમાણે રહે છે ને. અહીંયા ઓન સિચ્યુએશન છે એનો અર્થ કે પ્રવાહ પસાર થવા દે છે, તો હવે એનો આઉટપુટ વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટરમાં ઉપયોગ થઈ જાય છે. વાસ્તવમાં આઉટપુટ વોલ્ટેજ ઝીરો મળે છે એને તમે ઓફ સિચ્યુએશન ના સમજતા, વાસ્તવમાં એલાઉ કરે છે કરંટને. શું કરે છે? એલાઉ કરે છે. ઓકે, તો એલાઉ કરે એટલે આ પરિસ્થિતિને આપણે શું કહીશું? ઓન પરિસ્થિતિ કહીશું. આમ વીઓ નો ઉપયોગ થઈ શકતો હોવાથી ટ્રાન્ઝિસ્ટરની આ સ્થિતિને કેવી સ્થિતિ કહીશું? ઓન સ્થિતિ કહીશું. આ આઉટપુટ અંદર નહોતો જઈ શકતો તો એ પરિસ્થિતિ કેવી હતી? ઓફ સ્થિતિ હતી. પણ હવે આઉટપુટ અંદર જઈ શકે છે ટ્રાન્ઝિસ્ટરમાં, તો ટ્રાન્ઝિસ્ટરની કઈ પરિસ્થિતિ છે? ઓન સ્થિતિ. એક્શન શું થાય છે? તમે સમજી ગયા છો કે વીઆઈ બરાબર વીઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ, જો તો વીઆઈ નું મૂલ્ય ધીરે ધીરે વધારે એટલે ડેપ્લેશન સ્તર નાનું થાય. આખી વાત મેં તમને સમજાવી દીધી છે. તો આ હતો ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે ઉપયોગ.